નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં 4 ઇંચ, જ્યારે ચીખલી અને ક્વાંટમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પાછી હવે વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 20મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં ભર ચોમાસે તકડો નીકળતા અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સુરતના કામરેજના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં વરસાદ શરૂ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. કામરેજના ધોરણ પારડી, ઘલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. બીજા દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.